ઉપલેટા તાલુકાના મોટી પાનોલીની સરકારી શાળાના વિદ્યાર્થીઓને પંકજ સિંહ મેમોરિયલ ગ્રુપ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ એવા પાનેલીના પુત્ર પંકજ સિંહ જાડેજાની દિવ્ય સ્મૃતિમાં સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંકજસિંહજી તાલુકા શાળા પાનેલી મોટી ખાતે ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહજી મેમોરિયલ ગ્રુપ અને પાનેલી ગામ દ્વારા શાળાના ભૂલકાઓને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. પંકજસિંહજી જાડેજા પાનેલી ગામના એક એવું વ્યક્તિત્વ કે જેઓ ગુજરાત સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર હોવા છતાં ગામને હંમેશા યાદ રાખતા અને ગામના નાના નાના પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહેતા. ગામના જ વતની હોવાના નાતે ઉપલેટા તાલુકામાં એમનું પહેલું પોસ્ટિંગ થયેલું, છતાં પણ આજે લગભગ 10-12 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આજે પણ લોકો ઉપલેટા તાલુકો એમને સદા યાદ કરે છે. અને ગુજરાત સરકારમાં જ નહીં, ભારત સરકારમાં કદાચ એવા એક બે જ અધિકારીઓ હશે કે જેમના અવસાન પછી એમની યાદગીરીમાં રોડના નામકરણ થયા હોય કે અવિભવ્ય શાળાનું નામકરણ થયું હોય. એ વાતનો અમને પરિવાર તરીકે ગૌરવ છે. એમની સેવાઓ અને એમની સ્મૃતિઓને યાદ રાખીને પંકજસિંહજી મેમોરિયલ ગ્રુપના ઉપક્રમે આજે સરકારી તાલુકા શાળાના બાળકોને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેમાં પૂર્વ સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ અને ગામના અને ઉપલેટા ગામના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહેલા. અમારો આશય એ છે કે છેવાડાના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર મળે એ હેતુથી અમે અવારનવાર સેવાકીય અને શિક્ષણના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. ગામનો પણ એમાં ખૂબ જ સુંદર સહયોગ મળે છે. આગામી દિવસોમાં પણ અમે આવા કાર્યક્રમો પાનેલી ગામ અને ઉપલેટા તાલુકાને ધ્યાનમાં રાખીને કરશું અને એમાં પણ એમનો સહયોગ મળતો રહેશે. અને પંકજસિંહજીનું જે વ્યક્તિત્વ છે એ હંમેશા ચિરંજીવી, એમની જે જ્યોત છે, સેવાની જ્યોત, એ અમે જલ્દી રાખવાનો પ્રયત્ન કરશું.